નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપણે અલગ અલગ મુદ્દા પર સતત ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે આજે આપણે વાત કરીશું ખાસ વિદ્યાર્થીઓની. કારણ કે અત્યારે હાલ જે મામલો સામે આવ્યો છે ખૂબ જ ચિંતાજનક મામલો છે. અગાઉ પણ આપણે આ જ પ્લેટફોર્મ થકી જે કોટા ખાતે જે આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો તેની પણ થોડા સમય પહેલાં ચર્ચા કરી હતી. અને ફરી એક વખત આ 6 મહિનાનો આંકડો જે સામે આવ્યો છે, 6 મહિનામાં 14 જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થિનીઓ છે કે જેમણે આત્મહત્યા કરી છે. અને ખાસ આપણે વાત કરીએ JEE અને NEET જે તૈયારીઓ ત્યાં કરતા હતા તેમાંના જે પ્રકારે વિદ્યાર્થીઓ છે કે જેમને અમુક પ્રેશરની બાબત હોય, કોઈને જે પરિણામનું ટેન્શન હોય છે, કોઈ તૈયારી કરતું હતું પરંતુ જે તૈયારી કરવામાં અસફળ રહ્યું છે, માનસિક તણાવ જે અનુભવતા હોય તે લોકોએ ક્યાંક ક્યાંક જે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી. તેમાંની એક જે વિદ્યાર્થીની નિહારિકાનો મામલો પણ જે સામે આવ્યો અને જેમાં સુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે હું સૌથી ખરાબ દીકરી છું, મારાથી JEE ની તૈયારી નથી થતી, હું નથી કરવા માગતી, એટલે હવે હું આ પગલું ભરું છું. હવે આમાં વાંક કોનો ગણવું? મા બાપનો પણ એક આ વાંક આપણે ગણવો કે ના બાળક સાથે એટલા જે વાત કરીએ કે કોન્ટેક્ટમાં રહેવું જોઈએ કે એને કોઈ સમસ્યા છે કે નહીં, કે બાળક પૂરતી રીતે એમને કહી શકે, ફ્રીલી એમને કહી શકે કે મારે નથી કરવું. બાળક ન કહી શકતું હોય, ક્યાંક ને ક્યાંક ડર અનુભવાતો હોય, એ પણ એક મામલો હોઈ શકે છે. એક વિદ્યાર્થીનો મામલો સામે આવ્યો કે જેમને પરિણામના દિવસે પરિણામ આવવાનું હતું, એની આગલા દિવસે તેણે સુસાઇડ કર્યું છે. આવા ઘણા જે કિસ્સાઓ સામે આવ્યા છે. અત્યારે 14 વિદ્યાર્થીઓ 6 મહિનાની અંદર આવા કે જેમનો જે આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સાથે જ હમણાં NEET જે પરીક્ષાનો મામલો પણ ચાલી રહ્યો છે, જે કૌભાંડનો મામલો ચાલી રહ્યો છે તેનું પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર કે જે અનુભવાઈ રહ્યું છે. ત્યારે આ તમામ મામલાઓ સામે આવતા હોય છે ત્યારે સવાલ ઘણા બધા થતા હોય છે કે વિદ્યાર્થીને તણાવ હોય છે, કોઈ પણ બાબતનો તણાવ હોય છે કે પછી ટેન્શન હોય છે, તો મા બાપે કેવી રીતે એની સાથે વાત કરવી જોઈએ, મા બાપે કેવું વર્તન એની સાથે કરવું જોઈએ, એ પણ એક મહત્ત્વનું રહેતું હોય છે કે એમનું બાળક એમને બધી વાત કહી શકે અને એ પણ કે મારા માતા પિતા મારો સાથ આપશે મારા ડિસિઝન પર, એ પણ એક મહત્ત્વનો મુદ્દો બનતો હોય છે. ત્યારે ખાસ કરીને આવા જે મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે, ખાસ કરીને કોટામાં કે જ્યાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ ત્યાં તૈયારી કરવા માટે જતા હોય છે, કાઉન્સેલર્સની વ્યવસ્થા કેવા પ્રકારની હોય છે તે પણ એક મહત્ત્વનો મુદ્દો બનતો હોય છે. ત્યારે આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે, ડૉક્ટર પાર્થ વૈષ્ણવ, મનોચિકિત્સક, ત્યારબાદ પુલકિતભાઈ ઓઝા છે કે જે સતત વિદ્યાર્થીઓ સાથે જે JEE અને NEET તૈયારીમાં પણ જે લાગેલા હોય છે, એટલે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. અને વિજયભાઈ મારું આપણી સાથે છે, શિક્ષણવિદ, સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો પુલકિતભાઈ આપનાથી શરૂઆત કરીએ. JEE અને NEET આ જે વિદ્યાર્થીઓ છે તેમાંના તૈયારી કરતા હતા વિદ્યાર્થીઓ, મેં કારણ અત્યારે જે જણાવે એ તમામ કારણો જે સામે આવ્યા છે, આપના મતે ખોટ જે પ્રકારે આપણે વાત કરીએ કે શિક્ષણ વ્યવસ્થામાં ખાસ કરીને કે આટલી મોટી તૈયારી કરે છે, મા બાપની ખોટ ગણવી આમાં આ ઘટનાઓમાં, કે પછી જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તેમના દ્વારા જે રેગ્યુલર કાઉન્સેલિંગ સરખું નથી થતું એ ગણવું, શું ગણવું? આપના મતે ક્યાં ખોટ રહી ગઈ છે? આજે ટોપિક આજે આપણે લીધો છે નિર્માણ ન્યૂઝ દ્વારા, એ ખરેખર બહુ સરાહનીય ટોપિક છે અને દરેક વાલી અને વિદ્યાર્થી દરેકે સમજવા જેવી આ વસ્તુ છે કે ધોરણ 12 સાયન્સ પછી લેવાતી જે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર JEE કે NEET, એ ગ્રુપ માટે JEE, બી ગ્રુપ માટે NEET, જેના બેઝ ઉપર વિદ્યાર્થીને એન્જિનિયરિંગ અને મેડિકલ જુદા જુદા ફિલ્ડમાં એડમિશન મળી શકે છે. એનો મતલબ એવો નથી કે JEE અને NEET એક્ઝામ થ્રુ જ એન્જિનિયરિંગમાં એડમિશન મળશે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજસેટ અને બોર્ડના માર્ક ઉપર પણ એડમિશન મળે છે, પણ આ અવેરનેસ ધોરણ 10 પછી ધોરણ 11 આવતા વિદ્યાર્થી અને ઘણા ખરા વાલીઓને પણ ખબર નથી. કારણ કે JEE અને NEET જાળું જે આ એકલી કહેવાતી ઇન્સ્ટિટ્યૂટ કહેવાતી શૈક્ષણિક સંસ્થાઓએ રચી દીધું છે, જેને કારણે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ અવેર નથી. એ લોકોને એવું જ છે કે ખાલી JEE કે NEET થ્રુ જ એડમિશન થશે, જ્યારે આપણી શિક્ષણ વ્યવસ્થાની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને ઉપરથી એડમિશન થઈ શકે છે. અને એન્જિનિયરિંગ અને મેડિકલમાં જ એડમિશન લેવાથી વિદ્યાર્થીનું ભવિષ્ય સારું બને છે એવું માનવાને કોઈ કારણ નથી. ઘણા બધા ઓપ્શન્સ આજકાલના જમાનામાં અવેલેબલ છે. ચોક્કસ ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થી આ કોમ્પિટિટિવ એક્ઝામને કારણે વાલીઓ પણ એટલું જ પ્રેશરાઇઝ કરતા હોય છે કે સારું
સારા માર્ક લઈ આવો જેને કારણે ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન મળી શકે. પણ ખરેખર એ જાણવું જોઈએ કે બાળકને ઇન્ટરેસ્ટ શેમાં છે, જે આજકાલ ભાગ્યે જ કોઈ જોવા મળે છે. એવું પણ નથી કે એકલી કમ્પ્યુટર એન્જિનિયરિંગ જે અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ છે કે મારે આઈઆરટી એનઆઈટી ને એની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જ એડમિશન લેવું છે. તો એક કઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ એ જ કઈક એન્જિનિયરિંગની એક બ્રાન્ચ નથી. આપની આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે ગુજરાતની અંદર પણ સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ કેટલીક છે જેની અંદર અમુક સીટ છેલ્લે સુધી વેકન્ટ રહે છે. જે એસસીપીસી નો રાઉન્ડ છે એક કે બે રાઉન્ડ પછી પણ થર્ડ અને ફોર્થ રાઉન્ડ ની અંદર કોલેજ ડાયરેક્ટ એડમિશન આપતી હોય છે. તો અમુક બ્રાન્ચની અંદર તો એડમિશન બહુ ઇઝી ગોઈંગ છે. એટલે ખરેખર તો આ બધું વિદ્યાર્થીઓએ વાલીઓએ ખૂબ જ સમજવાની જરૂર છે. અને આ બહુ સંવેદનશીલ ઇસ્યુ છે જે આપણે આત્મહત્યા જે આટલા નાના બાળકો કરી રહ્યા છે, કદાચ એમની પાસે આ માહિતી ન પણ હોય, અને હોય તો એમનો એક ગોલ છે કે ના હું નહીં કરી શકું નહીં કરી શકું. તો હું હંમેશા કહેતો હોઉં છું કે સક્સેસ અને ફેલ્યોર એવી બાબત નથી, સક્સેસ ની સાથે લિમિટેશન્સ, ફેલ્યોર જેવી કોઈ વસ્તુ જ નથી હોતી. એટલે આ વિદ્યાર્થીને વાલી જો સારી રીતે સમજી શકે તો ચોક્કસ એના માટે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે અને ફિલ્ડ પણ ઘણા બધા અવેલેબલ છે જેમાં વિદ્યાર્થી પોતાની કેરિયર ખૂબ જ સારી રીતે આગળ વધારી શકે છે. શું વિજયભાઈ જે વાત કરી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે આટલા બધા જે અત્યારે જગ્યા જગ્યાએ ખુલી ગયા છે, પરંતુ કોટામાં આ મામલાઓ વધારે પડતા સામે આવ્યા છે, આપ શું કહેશો? કયા કારણસર, માત્ર મા બાપના જે સંબંધ છે બાળક સાથેના તે જ એક જવાબદાર ગણવા, કે પછી જ્યાં રહે છે દીકરો, જ્યાં તૈયારી કરે છે ત્યાં પણ એટલું પ્રેશર હોઈ શકે છે? સાહેબ, મારી વાત તો પહેલા એ છે કે જો ગુજસેટ અને બાર સાયન્સના રિઝલ્ટ ઉપર તમામ એન્જિનિયરિંગમાં એડમિશન મળતું હોય ને તો શા માટે સરકાર જી અને નીટની પરીક્ષાઓ કેન્સલ નથી કરતી? સરકાર પાસે જી અને નીટનો કોર્સ નથી, સરકાર દ્વારા શાળાઓમાં જી અને નીટ ભણાવવામાં નથી આવતું, પ્રાઇવેટ કોચિંગ સંસ્થાઓ 2-2 લાખ રૂપિયા ફી લઈને આનું ભણતર આપે છે, એનું જે પેપર નીકળે છે જે ભણાવવામાં નથી આવ્યું એના કરતા કંઈક અલગ પ્રકારનું પેપર નીકળે છે. તો આટલો બધો માનસિક ત્રાસ વિદ્યાર્થીઓને શા માટે આપવામાં આવે છે મને એ સમજાતું નથી. શા માટે વર્ષો પહેલા બી ક્યાં જી નીટ નહોતું અને એના વગર બી સારામાં સારા ડોક્ટરો એન્જિનિયરો થયા? તો અત્યારે તો સમગ્ર ભારતની અંદર એક જે એનસીઆરટી નો સમાન કોર્સ છે, તો શા માટે બોર્ડની પરીક્ષાને જ ધ્યાનમાં રાખીને જે સરકાર દ્વારા ભણાવવામાં આવે છે એને જ ધ્યાનમાં રાખીને એન્જિનિયરિંગ અને મેડિકલમાં પ્રવેશ આપવા જોઈએ? તો આ જી અને નીટ એ ખૂબ જ મોટું ષડયંત્ર છે જે વિદ્યાર્થીઓને માનસિક રીતે ખલાસ કરી નાખે છે અને વાલીઓને પણ આર્થિક રીતે ખલાસ કરી નાખે છે. તમે જુઓ, ગરીબ બાળકો જેના મા બાપને 10-15 હજાર પગારમાં નોકરી કરતા છે, બાળક હોશિયાર હોવા છતાં પણ એ સાયન્સ લઈ શકતું નથી, એ એન્જિનિયર કે ડોક્ટર બની શકતું નથી. કારણ તો કે લાખો રૂપિયા એની ટ્યુશન ફી છે. શા માટે સરકાર શાળાઓમાં ભણાવતી નથી? શા માટે કોચિંગ ક્લાસોમાં એમને જવું પડે છે? એને લીધે આ વિદ્યાર્થીઓ મૃત્યુ પામે છે. આ ઉપરાંત તમે જુઓ, પેપર ફૂટવાની ઘટનાઓ બને છે. તો ગુજરાતની અંદર પેપર ફૂટવું તો એક જાણે શોખ થઈ ગયો હોય ને, દરેક પેપરો ફૂટે. પહેલા ધોરણનું પેપરે ફૂટે ને 5મા ધોરણનું પેપરે ફૂટે, બરાબર? તો આ સરકારમાં જ્યારે પેપરો ફૂટતા હોય ત્યારે વિદ્યાર્થીની અને વાલીની કેવી માનસિકતા હશે? એટલે કે જે લોકો ધનવાન લોકો માત્ર પૈસા ખર્ચીને પેપરો ખરીદી શકે અને સારામાં સારા રિઝલ્ટ લાવી શકે એ જ લોકો એન્જિનિયર અને ડોક્ટર બની શકે, જ્યારે હોશિયાર વિદ્યાર્થી હોવા છતાં પણ, નીટમાં સખત મહેનત કરી હોવા છતાં પણ એ વિદ્યાર્થી ઓછા માર્ક લાવે એટલે માનસિક ત્રાસ અનુભવે અને પોતાના મા બાપના વ્યાજે લાવેલા પૈસા એની પાછળ રોક્યા હોય અને જ્યારે એનું વળતર ના આપી શકવાને સક્ષમ હોય ત્યારે એની માનસિક દશા તમે વિચારો કેવી હશે? અને એ જે માનસિક દશામાં એ સુસાઇડ કરે છે ને સાહેબ, એના માટે આ સરકાર જ જવાબદાર છે. સરકારે આ તમામ જી નીટની ઇન્ડિયા લેવલની પરીક્ષાઓ રદ કરવી જોઈએ. માત્ર ને માત્ર બાર સાયન્સ કે જે એ શાળામાં જેનું શિક્ષણ આપે છે, જેના પુસ્તકો છે, એ જ ભણાવવા જોઈએ ને, એમાંથી જ પરીક્ષા લેજો. બાર સાયન્સનું જે રિઝલ્ટ આવે એના પરથી આખા ભારતની અંદર એક સમાન કોર્સ છે. તો શા હવે તો એવું કંઈ નથી કે ગુજરાતમાં અલગ કોર્સ હોય, મહારાષ્ટ્રમાં અલગ કોર્સ હોય એટલે આપણે બહારની પરીક્ષાઓ લેવી જોઈએ. હવે સમગ્ર ભારતની અંદર સમાન કોર્સ છે. તો બોર્ડની પરીક્ષામાં જે શિક્ષકો ભણાવે છે
એ જ પૂછીને એમની પરીક્ષાઓ લઈને એને ડોક્ટર કે મેડિકલમાં પ્રવેશ આપવો જોઈએ. આ ઉપરાંત સાહેબે વાત કરી કે ગુજરાત બોર્ડમાં સીટો ખાલી રહે છે, વિદ્યાર્થીઓને ખાલી નહીં. સાહેબ, આજના વિદ્યાર્થી તો તમારા કરતા મારા કરતા પણ બહુ જ હોશિયાર છે. એને કઈ જગ્યાએ કેટલી સીટો ખાલી છે, શું છે, બધી જ ખબર હોય છે. સારી કોલેજોમાં એડમિશન લેવું, જ્યાં સારું શિક્ષણ મળતું હોય, જેથી એને પોતાનું કેરિયર બનાવવું. કારણ કે લાખો લાખો રૂપિયા ખર્ચ્યા પછી, એન્જિનિયર બન્યા પછી જો એને નોકરી ના મળે તો શું કરવાનું? તમે વિચારી લો, દેશની પરિસ્થિતિ કેવી છે કે ગુજરાત કે ભારત સરકારમાં લાખો નોકરીઓ ખાલી છે, છતાં પણ કોઈને સરકારી નોકરી આપવામાં આવતી નથી. પ્રાઇવેટમાં વિદ્યાર્થીઓનું શોષણ થાય છે. સમાન કામ સમાન વેતન હોવું જોઈએ. આ સરકાર એવો કાયદો લાવવો જોઈએ કે પ્રાઇવેટમાં નોકરી આપે કે સરકારી નોકરી આપે, જે કામ કરે છે એના માટે સમાન વેતન હોવું જોઈએ. તો જ વિદ્યાર્થીની માનસિકતા દૂર થશે, હતાશા દૂર થશે. એ વિચાર છે કે ચલ ભાઈ ઓછા માર્ક આવ્યા તો કઈ વાંધો નહીં, પાસ થઈ ગયો છું ને તો મને પ્રાઇવેટમાં પણ નોકરી મળશે, તો મને આટલો જ પગાર મળવાનો છે. એટલે સરકાર જ આના માટે સંપૂર્ણ જવાબદાર છે, હું કહું છું. આગળ પણ આવીશ આપની પાસે ચર્ચા. પાર્થભાઈ, બંનેની વાત આપણે સાંભળી હવે. જે મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ખાસ કાઉન્સેલર્સ વ્યવસ્થા પણ કરેલી હોય છે, પરંતુ બાળક માટે શું જરૂરી છે? મા બાપનો સાથ પણ જરૂર છે, પરિવારનો પણ એટલો સાથ જરૂરી છે, જે આ બધા મામલા છે તેમાં ક્યાંક ને ક્યાંક એનો અભાવ જોવા મળી રહ્યો છે. આમાં શું છે કે આપણે બહુ જ એક લેન્સથી આ પ્રોબ્લેમને જોઈએ છે, એટલે ક્યારેય એને સોલ્વ નથી કરી શક્યા. ફોર એક્ઝામ્પલ, તમે કીધું કે કોચિંગ ક્લાસે કાઉન્સિલર મૂકી દીધા. હવે કોચિંગ ક્લાસમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ ત્યારે નંબર ઓફ કાઉન્સિલર મેચ ન થઈ શકે, ઇટ્સ ઇમ્પોસિબલ. કાઉન્સિલર્સ એ માત્ર એક સપોર્ટ સિસ્ટમનો ભાગ છે, ટીચર્સ એક સપોર્ટ સિસ્ટમનો ભાગ છે, પેરેન્ટ્સ એક સપોર્ટ સિસ્ટમનો ભાગ છે. આપણે આના કરતાં એક બહુ બ્રોડર પ્રોબ્લેમને જોઈ રહ્યા છીએ. ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટીઝ ઓછી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણા જ બાળકો બહાર જઈ અને એટલા માટે સક્સેસફુલ વધારે થાય છે, કારણ કે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ પોપ્યુલેશનની સામે વધારે છે. એટલે હું એમ માનું છું કે સૌથી પહેલાં તો ગ્રાસરૂટ લેવલ ઉપર જો આપણે આવીએ, આપણે મેન્ટલ હેલ્થ વિશે બાળકોને બહુ જ નાનપણથી ઓરિયન્ટ નથી કર્યા હોતા. આજની તારીખમાં પણ પેરેન્ટ્સ પોતાના બાળકો લઈને સાયકિયાટ્રિસ્ટ પાસે આવતા થયા છે, પણ અવેરનેસ ત્યાં સુધી પહોંચે છે કે સાહેબ આજે બધું સમજાવી દીધું ને, કાલથી પાછો વાંચો બેસી જશે ને. એટલે પ્રોબ્લેમ જો આવી, આપણો પગ ભાંગી ગયો હોય, ફ્રેક્ચર થયું હોય, તો પાટો આવે, પછી આપણે મહિનો આરામ આપીએ, પછી આપણે ફિઝિયોથેરાપી કરીએ, ને પછી વ્યક્તિ ચાલતું થાય ને પછી ક્યાંક એમ દોડતું થાય. તો જો ભણવાના સ્ટ્રેસમાં દબાયેલો, નેગેટિવ વિચારમાં દબાયેલું બાળક હોય, અથવા તો એને આ બધા સ્ટ્રેસને કારણે ઊંઘની તકલીફ હોય, મરવાના વિચાર હોય, એને કોઈ કંઈક ઝંઝવાતું મોટિવેશનલ લેક્ચર સાંભળીને એટલે એની જિંદગી ચેન્જ નથી થઈ જતી. આ વ્યક્તિને આખું રિહેબિલિટેટ કરીને પાછો લાવવો પડે છે. આ પેલું યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો પાછી ગોળી બંદૂક લઈને મારવા નથી જઈ શકતા, એમને હોસ્પિટલમાં લાવી સાજા કરી પાછા ટ્રેન કરી પાછા યુદ્ધ કરવા મોકલી શકાય. તો આમાં શું છે કે હું એમ જોઉં છું કે અત્યારે સિસ્ટમ ક્યાં પડી ભાંગી રહી છે, કે જે ડિમાન્ડ્સ છે ને, જે સોસાયટી પાસેથી, જે એજ્યુકેશન સિસ્ટમ પાસેથી, જે ભણવા માટેના કટ ઓફની, જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં પણ હવે તમે જોશો તો પહેલા ડોક્ટર બન્યા તો સારું હતું, હવે તો આ ઇન્સ્ટિટ્યૂટથી ડોક્ટર બન્યા, આ ઇન્સ્ટિટ્યૂટથી એન્જિનિયર બન્યા, એટલે કોમ્પિટિશનનો લેવલ એક ઉપર જ જતો જાય છે. માણસનું મગજ જે છે એ વર્ષોથી સેમ એનેટોમી ફિઝિયોલોજી વાળું રહેલું છે, એમાંથી આપણે ડિમાન્ડ તરીકે ચૂસવાનું વધારતા જ જઈએ છીએ, એટલે પડી ભાંગી રહ્યું છે. લેટ્સ બી વેરી પ્રેક્ટિકલ. એક જ ઝાડ ઉપર એક જ આંબો હોય અને પહેલા બે જણા કેરી ખાતા હતા, પછી પાંચ ખાય, પછી દસ ખાય, પછી પંદર ખાય, ને પછી આખું ગામ ખાય, તો એ ઝાડ એક દિવસ ખરી પડવાનું છે. આપણા મગજની પરિસ્થિતિ એ જ થઈ ગઈ છે કે જેટલી ડિમાન્ડ આપણી વધી ગઈ છે એટલું ટ્રેનિંગ નથી વધી. એટલે જે ગ્રાસરૂટ લેવલ ઉપર બાળકોને ઇમોશનલ હેલ્થ માટે, મેન્ટલ હેલ્થ માટે, સક્સેસ, ફેલ્યોર, રિજેક્શન, અબેન્ડનમેન્ટ, નિગ્લેક્ટ, બ્રેકઅપ્સ કે અલગ અલગ વસ્તુઓ માટે ટ્રેન કરવાના, તો આપણે ટ્રેન નથી કરીએ. આપણે એમ માનીએ છીએ કે સોશિયલ મીડિયાની પોસ્ટ જોઈ અને લોકો અંદર અંદર બધા સમજી લેશે, એની જરૂર જ નથી. સિસ્ટમ ચાલુ થયું છે, સ્કૂલમાં પણ કાઉન્સેલર્સ આવવા માંડ્યા છે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આવવા માંડ્યા છે, પણ નંબર ઓફ સ્ટુડન્ટ્સ બહુ જ મોટા છે. જો કોઈ પણ બાળક ભણવા માટે કોઈ પણ જાતનો સ્ટ્રેસ બતાવે તો એને રેડ ફ્લેગ તરીકે ચોક્કસ લેવો. તું ચિંતા ના કર, વાંચવા માંડ, આ બધું વિચારવાનું ના હોય એ રીતે એને રેડ ફ્લેગ તરીકે લેવો, એને એક એક્સપર્ટ પાસે લઈ જઈ અને પોતાનું મન ઠાલવી શકે ને ખરેખર ક્યાં અટવાયો છે. કેટલાક બાળકોને કોન્સન્ટ્રેશન, મેમરીમાં પ્રોબ્લેમ થાય, કેટલાક બાળકોને પ્રેશરમાં આવી અને બાયોલોજી કે મેથેમેટિક્સ ગ્રુપ લીધું હોય છે, જ્યારે કે એમને બંનેમાંથી એક કે પછી કોમર્સ કે હ્યુમેનિટીઝ લેવું હોય છે, કેટલાક બાળકોને સ્પેસિફિક ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોબ્લેમ થતી હોય છે, કેટલાક બાળકો કમ્પેરિઝનમાં પડી જતા હોય છે કે એના કટ ઓફ કરતા ઘણા સારા આવે છે પણ ફ્રેન્ડના કેમ આટલા બધા આવે છે, એટલે પોતાને તોડી નાખે છે એથી વધારે માર્ક્સ લાવવામાં.
દરેક બાળક મગજ અને પ્રોબ્લેમ જુદા છે, એટલે દરેકના સોલ્યુશન પણ ઘણા ખરા જુદા રહેશે. એટલે જો એક લેન્સથી જોઈશું કે એક જ ચેન્જ લાવો તો બધું જ બદલાઈ જશે, તો આપણે બધા ખોટા છીએ ત્યાં. ધીસ નીડ્સ અ હ્યુજ ચેન્જ. એટલું હું એમ માનું છું કે કરંટ જનરેશન તો પ્રેશરમાં જ રહેવાનું છે. હવે આ બધા માટે તો છે ને આપણે ટર્શરી કેર કરી રહ્યા છીએ, એટલે પેલી કેન્સર સ્ટેજ 4માં પહોંચી ગયો, હવે જે થાય કરી લો ને તમે. જે જનરેશન ભણશે હવે, જે લોકો અત્યારે જુનિયર સિનિયર કેજીમાં પહેલા બીજામાં છે, નેશનલ એજ્યુકેશન પોલિસી આપણે વાંચી હતી એ કેમ્બ્રિજ બોર્ડની બહુ નજીક છે, અને કેમ્બ્રિજ બોર્ડને આપણે રોટ મેમરી રટ્ટા મારો સિસ્ટમ કરતા જુદું અને થિંકિંગ સિસ્ટમ તરફ વધારે માનતા હતા. સો આઈ થિંક ચેન્જીસ મૂકેલા છે, એપ્લિકેશનમાં ક્યારે લાવવા એ સિસ્ટમ નક્કી કરે. સો હવે જે જનરેશન ભણશે આ પહેલેથી, તમને એનામાં ચેન્જ દેખાશે. ત્યાં સુધી કરંટ જનરેશનમાં આ બધું માત્ર વધતું જવાનું છે, અને એનું કારણ કોઈ એક્યુટ પ્રોબ્લેમ નથી. આજે કોઈએ ક્લાસીસમાં ખખડાવી નાખ્યા, કે આજે કોઈ પેરેન્ટ એની જોડે ખરાબ રીતે ડિમાન્ડ કરી લીધી, કે આજે એના એક એક્ઝામમાં ખોટા માર્ક આવે, એક એક વસ્તુ એને જવાબદાર નથી. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે જ્યાંથી એ લોકો આવી રહ્યા છે, સિસ્ટમ એ રીતે પહેલાથી બનેલો છે કે હાઈ પ્રેશર, માત્ર એકેડેમિક અચીવમેન્ટ કે માર્ક્સ ઉપર જ માણસની વેલ્યુ થવાની છે, કોલેજ ઉપર જ માણસની વેલ્યુ થવાની છે. પેરેન્ટ્સને પણ એનો કહે, તું જ આ ફેમિલીને ફાઇનાન્શિયલ સ્ટ્રેસમાંથી બહાર કાઢી શકીશ. એટલે ધેર ઇઝ ટુ મચ. એક આંબામાંથી ગામ આખું જયારે કેરી ખાવા બેઠું છે તો મગજ પડી ભાંગે છે. આ આંબા જયારે વધશે એટલે બે જનરેશન જશે પછી આ તણાવ ઘટશે. સાયકિયાટ્રિસ્ટને પૂછો તો આ બધું માત્ર આવતા 10 વર્ષમાં વધવાનું. જી વિજયભાઈ, જે પ્રકારે અત્યારે હાલ કોમ્પિટિશનનો સિલસિલો વધી રહ્યો છે અને એ જ કારણ છે તે અત્યારે પાર્થભાઈએ પણ હાલ જણાવ્યું છે, પરંતુ સૌથી વધુ મામલા જે અત્યારે કોટાથી જ વધારે પડતા જ્યારે હોય ત્યારે ત્યાંથી જ આવા મામલા સામે આવતા રહ્યા છે. શું વહીવટીતંત્રએ કે પછી સિસ્ટમે શું ફેરફાર હવે કરવા પડશે, ત્યાં શિક્ષકોથી માંડીને તમામ રીતે, તે પછી દેશમાં આવા જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ કેવી રીતની વ્યવસ્થાઓ હવે કરવી પડશે જો આવા જે ઘટાડા લાવવા હોય આત્મહત્યામાં? તો સર, આત્મહત્યાના ઘટાડા લાવવા માટે પરિસ્થિતિ કેવી છે કે દેશની અંદર આવનારા વર્ષમાં દાખલા તરીકે 6,000 વિદ્યાર્થીઓની જરૂર છે, તો આપણા દેશની અંદર 50,000 વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવે છે. બરાબર, નવી નવી યુનિવર્સિટીઓ રોજ અઠવાડિયે ને મહિને ખોલવામાં આવે છે. ગુજરાતમાં જ 108 યુનિવર્સિટી ખુલી ગઈ છે. બરાબર, અને દરેક જણ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ બધું ચલાવે છે. 6,000 એન્જિનિયરોની જરૂર છે અને 50,000 એન્જિનિયરોને ભણાવવામાં આવે છે, તો 40,000 વિદ્યાર્થીઓ બેકાર બનવાના છે. તો આ સિસ્ટમ પહેલા તો બંધ કરવી જોઈએ. 6,000ની જરૂર હોય તો 6,000ને જ એડમિશન આપવું જોઈએ, જેથી કરીને જે પણ વિદ્યાર્થી ભણીને પાસ આઉટ થાય છે એને સારો પગાર મળી રહે ને કમાઈ શકે. અને અહીંયા એવું થાય છે કે જે લોકો, બધાને એમ છે કે હું એન્જિનિયરિંગમાં જઈશ મને સારી નોકરી મળી જશે, પણ એ જે 40,000 વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. એમના મા બાપોને અપેક્ષાઓને લીધે વિદ્યાર્થીઓની મહેનત નિષ્ફળ જાય છે અને એમને નોકરી પણ નથી મળતી. પોતે શું કરશે, લગ્ન ક્યારે કરશે, કમાશે કેવી રીતે, પોતાનું ફેમિલી કેવી રીતે નિર્ભર કરશે, એવા ટેન્શનોમાં ટેન્શનમાં આ વિદ્યાર્થી આત્મહત્યા તરફ દોરી જાય છે. બીજી, જો વિદ્યાર્થીને 6,000 જ એન્જિનિયરિંગની સીટો હોત તો એ 6,000 વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં જાત, બાકીના વિદ્યાર્થીઓ જુદા જુદા ફિલ્ડોમાં જાત. તો ઘણા બધા ક્ષેત્રો છે વિદ્યાર્થીઓ માટે. બરાબર, તો એ ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થી જઈને આગળ વધી શકત. હવે એન્જિનિયર જ બન્યો તો એને એન્જિનિયરિંગ સિવાય બીજું કંઈ આવડવાનું નથી. બરાબર, આજે જુઓ મોટા ભાગના એન્જિનિયરો ટ્યુશન ક્લાસો ખોલીને બેસી ગયા છે. કેમ? તો કે એમને એમની જે ભણ્યા છે એમાં ક્યાંય નોકરી મળતી નથી. 10-15 હજારની નોકરીમાં લાખો રૂપિયા ખર્ચીને પોતાનો જીવન નિર્વાહ કેવી રીતે આ મોંઘવારીમાં ચલાવવાનું, અને છેવટે એ લોકો સુસાઇડ તરફ જ આગળ વધતા હોય છે. મારી એક જ સલાહ છે સરકારને કે જી અને નીટની પરીક્ષા કેન્સલ કરો. કોટાની અંદર કેમ વધારે આત્મહત્યા થાય છે? તો ત્યાં સમગ્ર ભારતમાંથી લોકો વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને માત્ર ને માત્ર એમનું કોન્સન્ટ્રેટ જી અને નીટ જ હોય છે. 12મું ધોરણ હોતું નથી, એના માટે લોકો દિવસ રાત મહેનત કરીને પરીક્ષા આપતા હોય છે. જયારે એમાં ઓછા માર્ક આવે કે નિષ્ફળ જાય એટલે વિદ્યાર્થીઓ પછી આત્મહત્યા તરફ દોરી જાય છે. અને વિદ્યાર્થીઓને કોર્સ 12નું પૂછવામાં આવતું હોય છે, જાણે કે એનું રિઝલ્ટ 2% કે 5% ઓછું લાવવાનું હોય ને, એને ધ્યાનમાં રાખીને પેપર કાઢવામાં આવે છે. તો શા માટે જે વિદ્યાર્થીને ભણાયું નથી એવા પેપરો કાઢવામાં આવે છે? તો મારી સરકારને વિનંતી છે કે ભાઈ જી નીટ ની પરીક્ષા કેન્સલ કરો. સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતની અંદર એનસીઆરટી નો કોર્સ ચાલે છે, તો સમાન કોર્સ ચાલે છે તો સમાન 12મા ધોરણની પરીક્ષા ઉપર જ મેડિકલ એન્જિનિયરિંગમાં પરીક્ષા આપવી જોઈએ. અને જેટલી જરૂરિયાત છે એટલી જ સીટો નવી યુનિવર્સિટીઓ ખોલી દીધી, મંજૂરીઓ આપી દીધી, તો વધારે વિદ્યાર્થીઓને એન્જિનિયરોમાં એડમિશન લઈને એ લોકો પોતાની આ રીતે કારકિર્દી બગાડે એવું ન કરવું જોઈએ.
પુલકિતભાઈ, જે વાત કરી અત્યારે વિજયભાઈ અને પાર્થભાઈ બંને, વિજયભાઈએ જે પ્રકારે કહ્યું છે, સરકારને એક રજૂઆત પણ કરી છે, આપના મતે શું સોલ્યુશન હોઈ શકે છે? ખાસ આ પ્રકારના ઇન્સ્ટિટ્યૂટોમાં કયું સોલ્યુશન હોઈ શકે છે, અને ખાસ જે શિક્ષકો છે જે ભણાવે છે, શિક્ષકે શું કરવું પડશે? શિક્ષકની મુખ્ય ફરજ હવે આ બધે ઘટાડા લાવવા માટે શું બને છે? એટલે મારા મતે તો શિક્ષકની ભૂમિકા જ સૌથી વધુ મહત્વની છે, કારણ કે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, આ ત્રણેય ભૂમિકા એક શિક્ષક નિભાવતો હોય છે. સાથે સાથે 11th 12th સાયન્સના જે ટીચર્સ છે, એને ખ્યાલ છે કે વિદ્યાર્થી 11 અને 12 કમ્પ્લીટ કર્યા પછી એ કયા લેવલનો છે અને કઈ બ્રાન્ચ કે કઈ જગ્યાએ જવાથી એનું કેરિયર સારું બની શકે. હું વિજયભાઈની એક વાત સાથે થોડોક અસહમત રહીશ, કારણ કે આજે પણ ભારતની અંદર ડોક્ટર્સની જરૂરિયાત મેક્સિમમ છે. ગામડાની અંદર ડોક્ટર આજની તારીખે પણ સારા ડોક્ટર મળતા નથી. એટલે મેડિકલની અંદર તો સીટ, સારી કોલેજ અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી અને વિદ્યાર્થીને એડમિશન મળે તો ભારત દેશના વિદ્યાર્થીઓ ભારતમાં રહી ભારતના લોકોની સેવા કરી શકે. પણ શિક્ષક તરીકે અને કાઉન્સેલિંગ, જેમ પાર્થ સરે કીધું એમ કે ગ્રાસરૂટ લેવલથી આ ચેન્જ કરવાની જરૂર છે, કે જો કેજી સેક્શનથી માંડીને વિદ્યાર્થીને સમજણ શક્તિમાં આવવામાં આપવામાં આવે કે અહીંયા એનું કેરિયર ઘણી બધી બ્રાન્ચ, ઘણી બધી જગ્યાએ ઓપન કરી શકે છે. જેમ કે કોઈ ડ્રોઈંગમાં એક્સપર્ટ હોય તો આર્કિટેક્ટ, ડાટા, ફાર્મ ડી, અત્યારે 12મા પછી એટલી બધી સારી સારી બ્રાન્ચ અવેલેબલ છે કે પણ મોટાભાગના વિદ્યાર્થીઓ એ વિશે વિચારતા જ નથી. એમને એક પેલું ઘેટું જાય એમ જ જવું છે કે આ ગયો મારે જવું છે. પણ કંઈક નવું તમારામાં જે સ્કિલ છે એ જો તમે ઓળખી શકો અને એના માટે કાઉન્સેલર અથવા કાઉન્સેલિંગ ટીમ જે હોય એના કોઈ મેમ્બરનું તમે કન્સલ્ટ કરો તો ચોક્કસ એ તમારામાં રહેલી જે સ્કિલ છે, એ દરેક વિદ્યાર્થીની સ્કિલ અલગ અલગ હોય અને એ પ્રમાણે જો એનો કોર્સ સિલેક્ટ કરે તો ચોક્કસ એની કેરિયર ખૂબ જ સારી બની શકે. પણ પુલકિતભાઈ, કોટાની વાત કરીએ કે આવા જેટલા ઇન્સ્ટિટ્યૂટો છે લાખોની સંખ્યામાં લોકો આવતા, સમગ્ર દેશમાંથી કોટામાં ભણવા માટે આવતો હોય છે, ત્યારે એટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષકોએ એ બધાનું ધ્યાન રાખવું, કાઉન્સેલરે તે બધાનું ધ્યાન રાખવું, આના મુદ્દે આપ શું કહેશો? આમાં કોઈ ખાસ નિયમ હવે ઘડવા પડશે કે આટલા વિદ્યાર્થીઓએ આટલા શિક્ષકે આટલા કાઉન્સેલર હોવા જ જોઈએ? નોર્મલી 10 કે 15 સ્ટુડન્ટની વચ્ચે જો એક કાઉન્સેલર હોય તો એ પર્સનલ એટેન્શન આપી શકશે. એને એ વિદ્યાર્થી ક્યાં અટકે છે અને શું પ્રોબ્લેમ છે, ઘરનું પ્રેશર છે, કોઈ ટોપિકનો પ્રોબ્લેમ છે, કોઈ ટીચરનો પ્રોબ્લેમ છે, કોઈ સબ્જેક્ટનો પ્રોબ્લેમ છે કે અધર, આ જે એ લોકોનો ટાઈમ એજ જે પ્રકારની છે એ પ્રમાણે બીજા પણ ઘણા બધા ઇસ્યુઝ હોય છે કે જે એમના પેરેન્ટ્સ સાથે કે એમના ટીચર્સ સાથે શેર નથી કરી શકતા, તો એ પણ એક બીજો ઇસ્યુ હોય છે. કારણ કે એજને કારણે અમુક પ્રકારના જે ન્યુસન્સ વેલ્યુ પણ કેટલી ક્રિએટ થતી હોય છે, તો એ કાઉન્સેલિંગ જો પોતાની સાથે બેસીને સારી રીતે વિદ્યાર્થીને સમજી શકે તો ચોક્કસ આવા થોડા ઘણા પ્રોબ્લેમ આપણે એમાં સક્સેસ મેળવી શકીએ છીએ. આજે આપણે વાત કરીએ એક યુવાઓ માટે, અત્યારે કારણ કે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે, ચારે બાજુથી ઘણું ટેન્શન પણ અત્યારે લેતા થઈ ગયા છે, આટલું ન થયું, આ આટલો છે એટલે મારે હવે કંઈક આગળ કરવું પડશે, એટલે કે એક યુવા, એક વિદ્યાર્થીઓ માટે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, કે જે આપણે આ ત્રણ વાપરતા હોઈએ છીએ, કોણ બની શકે જ્યારે ઘરથી દૂર રહે છે ત્યારે? ખાસ કરીને આપણે વાત કરીએ કારણ કે લાખોની સંખ્યામાં સ્ટુડન્ટ છે, શિક્ષક બધાનું ધ્યાન રાખે એ તો ઇમ્પોસિબલ છે, કે કેવી રીતે બધાનું ધ્યાન રાખે, કાઉન્સેલર રાખવામાં આવ્યા છે તે પણ કેટલા વિદ્યાર્થીએ કેટલા રાખ્યા છે એની કોઈ માહિતી આપણી પાસે નથી. પણ આપણે એક ફ્રેન્ડ, એક ફિલોસોફર, એક ગાઈડ, એમ અલગ અલગ લોકો આપણે જિંદગીમાં લાવીએ તો નથી લાગતું કે આપણી જિંદગીમાં ઇમોશનલ કનેક્શન અને બોન્ડિંગનું કુશન બહુ મોટું થશે? આપણે એમ પણ ભૂલી જઈએ છીએ કે આજે ટીચર્સ જેમની પાસેથી આપણે બધું જ અપેક્ષા રાખીએ છીએ કે ભણાવે પણ ખરા, ફ્રેન્ડ પણ થાય, ફિલોસોફર પણ, ગાઈડ પણ, એમની મેન્ટલ હેલ્થ, એમના ફેમિલી પ્રોબ્લેમ્સ, એમનો પગાર, એમના વર્કિંગ કન્ડિશન, એમના ઉપર મૂકવામાં આવતી શરતો. અસંખ્ય ટીચરો જે કોટામાં કે આપણા કોટાની બ્રાન્ચીસ અહીંયા ખૂબ ખુલેલી છે બધાની, એમાં ભણાવતા જે ટીચર્સ હોય એ એઝ અ પેશન્ટ ડિપ્રેશનમાં, સ્ટ્રેસમાં મારી પાસે આવતા હોય છે, અને એમનું એ જ માનવું હોય છે કે એક ટીચર પાસેથી જે એક્સપેક્ટેશન જેટલી થતી જાય છે એ અમારે ભણવામાં પણ ક્યારે નહોતું આવ્યું અને અમારી સમજમાં પણ ક્યારે નહોતું આવ્યું. એટલે ધીસ ઇઝ આસ્કિંગ ફોર ટુ મચ ઓફ એન એક્સપર્ટીઝ ફ્રોમ સમવન. એક ફિઝિક્સના ટીચર સાયકોલોજીકલી સમજી અને સ્ટુડન્ટને શાંત પાડે. હવે કોટા ફેક્ટરીના જીતુભૈયા કરે છે સારી વાત છે, પણ એ એક માત્ર સિરીઝના એક એક્ટર છે. આવા ટીચરો હોય છે, ઓછા હોય છે, પણ એમની પાસેથી આટલી બધી અપેક્ષા રાખવી બહુ વધારે પડતું થઈ જશે.
આપણે એવું પ્રેક્ટિકલ થવું પડે કે જેની જે એક્સપર્ટીઝ છે એને એમાં એકદમ મોકળાશથી છૂટ આપી દેવામાં. તમે ફિઝિક્સ સારામાં સારું ભણાવો, તમે છોકરાના બધા જ પ્રોબ્લેમ્સ ફિઝિક્સના સોલ્વ કરો, સાયકોલોજી માટે અમે બીજા માણસને રાખેલા છે એમને સોલ્વ કરી આપશે. ટીચર પોતાનું વર્તન સ્ટુડન્ટ સાથે જે ડિમીનિંગ કે ઇન્સલ્ટિંગ ના થઈ જાય એમના ફ્રસ્ટ્રેશન, કારણ કે એ લોકો પણ અલગ અલગ જાતની પ્રોબ્લેમ્સમાંથી આવતા માણસો છે, એ લોકો ઉપરથી સીધા ઉતરી ભણાવી છોકરાઓને સાચવીને ઉપર પાછા નથી જતા, એ લોકો આ જ કીચડમાં રહે છે અને એમને એ જ મેનેજ કરવાનું છે. એમની મેન્ટેનન્સ પણ જોવી પડે, એમની પાસે પણ અપેક્ષા એક માપમાં રાખવી પડે કે આમાંથી ગવર્નમેન્ટ ટીચર તો હજી ઇલેક્શન ડ્યુટી પર પણ લાગશે અને બીજી કેટલી વેક્સિનેશન ડ્યુટી પર પણ લાગશે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ઇન્ડિયામાં ટીચર થવું એટલું સહેલું નથી, પછી પ્રાઇવેટમાં હો કે તમે પબ્લિક સેક્ટરમાં હો. ઇટ ઇઝ ટાઈમ કે બાળકો ટાઈમલી પોતપોતાની ફિલ્ડને સમજે, રાધર ધેન કમ્પેરિંગ કે એમના ફ્રેન્ડ કઝિન્સ મોટા નાના ભાઈ બહેનો શેમાં જઈ રહ્યા છે કે શેમાં ગયા છે, કે એમના પેરેન્ટ્સ શું છે અત્યારે, એમની ફ્લેર શું છે, એમને શું ભણવું ગમશે. અને ભણવું અનિવાર્ય, સૌથી પહેલા યુટ્યુબર થઈને પૈસા કમાવી લઈશું, ગેમર થઈને પૈસા કમાવી લઈશું, આ બધા સાઈડ પ્રોફેશન મગજમાં રાખી. અને પછી ભણવા જતા બાળકો પર પણ પ્રેશર બહુ વધી જતું હોય છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા ગેરજવાબદારીથી ઘણી બધી વસ્તુઓ ફેલાવી દીધી છે, જેનો બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારે. તો ભણવા માટે મંદિરની બહાર જેમ ચંપલ કાઢીને બેસો ને, એમ રૂમની બહાર ફોન મૂકીને બેસશો અને પોતાના મન સાથે શાંત થતા થશો, ફોન ઉપર ફ્રેન્ડ સાથે ચેટ કરી એને કેટલું વાંચ્યું, મારે કેટલું રહી ગયું, કોર્સ કેટલો પત્યો, મારે કેટલો બાકી, તો પ્રેશર એવું વધશે કે પડી ભાંગશો. કોટા પણ એક એવી જગ્યા છે જ્યાં રિસોર્સિસ બહુ જ ઓછા છે અને ક્લાસીસ બહુ વધારે છે, તો આપણે ત્યાં જ અટક્યા છીએ બધા. સો આઈ સ્ટ્રોંગલી ફીલ કે આપણે એક એવું વાતાવરણ બધાએ મળીને ઊભું કરવું જોઈએ કે સ્ટુડન્ટ્સને ભણવું ગમે અને એવું ના લાગે કે આ 2 વર્ષ જલ્દી જિંદગીના પતાવો તો શ્વાસ લેતા ચાલુ કરીએ, કારણ કે એમાં ઘણાના શ્વાસ અટકી જાય છે. જી ચોક્કસથી, વાતાવરણ એવું બનાવવું પડશે, કારણ કે જે પ્રકારના મામલાઓ સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે અને મોટા પ્રમાણમાં ત્યાં વિદ્યાર્થીઓ જાય છે, લાખોની સંખ્યામાં જે પ્રકાર આપણે વાત કરીએ, સમગ્ર દેશમાંથી ત્યાં તૈયારી કરવા માટે જતા છે વિદ્યાર્થીઓ અને ત્યાં આ પ્રકારના કિસ્સાઓ વધુ ને વધુ બને છે, ત્યારે હવે વહીવટીતંત્ર શું પગલાં લે છે તે પણ જરૂરી છે. સાથે જ મા બાપનો રોલ પણ આમાં ખૂબ જ મહત્ત્વનો બની જતો હોય છે, તેના પરિવારના સભ્યો છે તેમનો પણ રોલ આમાં બાળક સાથેનો એ ખૂબ જ મહત્ત્વનો બની જતો હોય છે કે તેને શું સમસ્યા છે, ત્યાં શું સમસ્યા છે જે કહી શકે, તેના મનમાં શું ચાલી રહ્યું છે તે કહી શકે. એટલે જે માત્ર સુસાઇડ નોટ લખીને જે જિંદગી કે જે તેને ગુમાવી બેસે છે એ ન થાય તે ખૂબ જ જરૂરી બને છે. ત્યારે આજ મુદ્દે આપણે ચર્ચા કરી, ચર્ચામાં જોડાયા પાર્થભાઈ, પુલકિતભાઈ અને સાથે વિજયભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ, ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો, નમસ્કાર.